બીજી એક ખાસ જે વિચારવાની બાબત છે એ છે વાલ્લભ વેદાંત એ શ્રી આચાર્ય ચરણે જે સાકાર બ્રહ્મવાદનું જે પ્રતિપાદન કરેલું છે એ કોઈ કાલ્પનિક કે પોતાનો વિચાર કે પોતાની કોઈ પ્રેરણા એના ઉપર આધારિત નથી પણ વેદાદી શાસ્ત્રો અને ઉપનિષદોનો અને બ્રહ્મસૂત્રોનો આ નિષ્કર્ષ છે કે શ આચાર્ય પ્રભુવાદના સાકાર બ્રહ્મવાદના રૂપમાં આપ્યો છે એટલે આપણે ખાસ જાણવું જોઈએ કે આની પ્રમાણ વ્યવસ્થા વાલ્લભ વેદાંત અંતર્ગત જે પ્રમાણ વ્યવસ્થા છે એને આપણે સમજવી કે બે સ્ટેજ છે જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન પ્રકટ નથી થયું ત્યાં સુધીની અવસ્થામાં પ્રમાણ વ્યવસ્થા અને પૂર્ણ જ્ઞાનોદય થયા પછી પ્રમાણોની શું વ્યવસ્થા છે એ વિશે વાલ્લ વેદાંતની અંદર પ્રથમ સ્ટેજમાં જોઈએ તો એક વાલ્લ વેદાંતની આ વિશેષતા છે કે આપણી જે પ્રમાણ વ્યવસ્થા જે છે શંકરાચાર્યના કેવલાદ્વૈતવાદ અને શંકરાચાર્યના સંપ્રદાયમાં પ્રસ્થાન ત્રય છે ત્યાં પ્રસ્થાન વ્યવસ્થા છે અને મોટા ભાગના લોકોને એવી ભ્રમણા છે કે પ્રસ્થાન ત્રય ઉપર જે ભાષ્ય લખે એને જ આચાર્ય કહેવાય તો આપણે જોઈએ તો શંકરાચાર્ય પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય લખ્યા છે એનો મતલબ એવો નથી કે આચાર્ય એ જ કહેવાય કે જે પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય લખે તો પ્રસ્થાન ત્રય ઉપર શંકરાચાર્ય ભાષ્ય લખેલું છે નિમ્બાકાચાર્ય એ તો ભાષ્ય લખ્યું જ નથી તો નિમ્બાકાચાર્ય આચાર્ય કહેવાય કે ન કહેવાય એવી રીતે વલ્લભાચાર્ય ચરણે પણ પ્રસ્થાન ત્રય જે છે પ્રસ્થાન ત્રય એટલે વેદ ગીતા અને તત્વસૂત્ર તો શ્રી આચાર્યને ગીતાજી ઉપર કોઈ ભાષ્ય લખ્યું નથી વેદ ઉપર પણ કોઈ ભાષ્ય પ્રાપ્ત થતું નથી એનો મતલબ એમ કે આચાર્ય ચરણ આચાર્ય નથી એ ખોટી એક માન્યતા ઊભી કરવામાં આવી છે કે ભાઈ પ્રસ્થાન ત્રય ઉપર જે ભાષ્ય લખે એ જ આચાર્ય કહેવાય તો નિમ્બાકે પણ લખેલું નથી પ્રસ્થાન ત્રય ત્રય પ્રસ્થાન ઉપર રામાનુજાચાર્યનું પણ ભાષ્ય નથી તો એનો મતલબ આચાર્ય જે છે એ કેવલ પ્રસ્થાન ભાષ્ય ભાષે લખવાને કારણે આચાર્ય કહેવાતા નથી જે સંપ્રદાય પ્રવર્તક જે આચાર્યો છે એ ભૂતલ ઉપર એક આધિદૈવિક એમની આધિદૈવિક સ્વરૂપે કંઈક એમાં ભગવદ અવતાર રૂપ કંઈક આધિદૈવિકતા આચાર્યોમાં હોવાને કારણે આચાર્ય છે કોઈ સામાન્ય મનુષ્ય પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય લખે અને એના કારણે આચાર્ય કહેવાય તો પ્રસ્થાનત્રય ઉપર તો બીજા ઘણા લોકો ભાષ્ય લખી શકે એનાથી કંઈ આચાર્ય બની શકાતું નથી પણ એક વસ્તુ છે કે આચાર્યોએ વેદાદી શાસ્ત્રોનું આચયન કર્યું છે વેદાદી શાસ્ત્રોનો એ વિચાર સંગ્રહ એમાંથી કોઈ સાર કાઢો છે અને સિદ્ધાંત પ્રકટ કર્યો છે એ રીતે જોઈએ તો આપણે ત્યાં પ્રસ્થાનની જે વ્યવસ્થા છે ઘણા લોકો એમ કહે છે કે શંકરાચાર્ય પ્રસ્થાન ત્રય માનેલી છે વલ્લભાચાર્યજી જે છે એ પ્રસ્થાન ચતુષ્ટયના આચાર્ય છે પ્રસ્થાન ચાર પ્રસ્થાન આપણે ત્યાં માન્યા નથી આપણે ત્યાં પ્રસ્થાનની પરંપરા કે વ્યવસ્થાને માની નથી પ્રસ્થાન એટલે જેમ કે વેદ પ્રસ્થાન ઉપનિષદ પ્રસ્થાન તત્વસૂત્ર પ્રસ્થાન ગીતા પ્રસ્થાન પ્રસ્થાન એટલે કે એ ગીતાજીની વ્યાખ્યા કરવી ગીતા ગીતાશાસ્ત્રની વ્યાખ્યા કરવી કંઈક વિચારનો પ્રારંભ કરવો ગીતાથી પ્રારંભ કરવો એક બાજુ એક વિચાર વેદથી પ્રારંભ કરવો અને વેદનો વિચાર કરવો ગીતાનો વિચાર કરવો આ રીતે એક એક શાસ્ત્રનો જે અલગ અલગ વિચાર કરી અને પોતાના વિચારનો પ્રારંભ કરવો એ વ્યવસ્થાને પ્રસ્થાન તો પ્રસ્થાન વ્યવસ્થા આપણે ત્યાં નથી પણ પ્રસ્થાન ચતુષ્ટાય બદલે અહીં પ્રમાણ ચતુષ્ટાય છે અને આપણે ત્યાં પ્રમાણની વ્યવસ્થા કેવી રીતે આપવામાં આવી છે જેમ કે વેદ ગીતા તત્વસૂત્રના અલગ અલગ શાસ્ત્રોનો વિચાર કરવો અને એમાંથી કંઈક નિષ્કર્ષ કાઢવો એ પ્રસ્થાનની વ્યવસ્થા છે આપણે ત્યાં વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ પ્રમાણ ચુષ પૂર્વસંદેહવારક પરિકીર્તિતમ આપણી વ્યવસ્થા છે અહીં ચાર શાસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વેદા વેદો ગીતાજીમાં શ્રીકૃષ્ણવાક્યો વાક્યાને વ્યાસ વ્યાસસૂત્રાને બ્રહ્મસૂત્ર વ્યાસજી રચેલું બ્રહ્મસૂત્ર અને સમાધિ ભાષા વ્યાસ છે શ્રીમદ ભાગવતમાં રહેલી જે સમાધિ ભાષા વ્યાસજીની છે આ ચાર પ્રમાણો ક્યારે વિચારનો પ્રારંભ કરતી વખતે જ્યાં સુધી પૂર્ણ જ્ઞાનોદય નથી થયું ત્યાં સુધી આ ચાર શાસ્ત્રો જે છે એનું કેવી રીતે પાછું એ ચાર શાસ્ત્રો પ્રમાણ છે કેવી રીતે એની પ્રમાણની વ્યવસ્થા ગોઠવામાં આવી છે તો કહે છે એ ચતુષ્ટયમ એક વાક્યતાપન પ્રમાજનકમ પ્રમાય શાસ્ત્રોની એક વાક્યતાથી જે પ્રકટ થતો જે સિદ્ધાંત જે છે એ પ્રમાણ છે એ આપણી પ્રમાણની વ્યવસ્થા છે અહીં પ્રસ્થાનની વ્યવસ્થા નથી પણ પ્રમાણ ચતુષ્ટય જે છે એની એક વાક્યતા અને એના આધારે પ્રમાણ નક્કી થાય છે આ ચાર શાસ્ત્રોની આવશ્યકતા શું કામ પ્રારંભિક વિચાર કરતી વખતે ચાર શાસ્ત્રોની શું છે એક ઉદાહરણ છે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ વેદમાં કંઈક સંદેહ ઉત્પન્ન થયો એ વેદનો જે સંદેહ ઉત્પન્ન થયો એ ગીતા વાક્યોથી ગીતામાં રહેલા કૃષ્ણ વાક્યોથી એ સંદેહનું નિરાકરણ કરવું ગીતામાં સંદેહ ઉત્પન્ન થયો તો બ્રહ્મસૂત્રથી એનું નિરાકરણ કરવું અને બ્રહ્મસૂત્રમાં સંદેહ પ્રકટ થાય તો શ્રીમદ્ ભાગવતથી ઉત્તરમ પૂર્વ સંદેહવારકમ પરીકે બ્રહ્મસૂત્રના જે સંદેહ જે છે એ શ્રીમદ ભાગવતી સમાધિ ભાષાથી એ દૂર કરવામાં આવે આ પ્રકારની જે આ પ્રમાણની વ્યવસ્થા કેટલી સુંદર વ્યવસ્થા છે આચાર્ય ચરણે ગોઠવેલી છે કે વિચાર કરીએ તો કોઈ મનઘડત વિચાર નથી કોઈ અવૈદિક અશાસ્ત્રીય કોઈ પાખંડ પૂર્ણ કોઈ વિચાર નથી પણ અહીં જે વિચાર કરવામાં આવી રહ્યો છે એ વિચાર આ ચાર શાસ્ત્રોની વાક્યતા ઉપર આધારિત છે આગળ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જ્યારે પૂર્ણ જ્ઞાન પ્રકટ થઈ જાય જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન નથી થયું પ્રારંભિક અવસ્થા છે ત્યારે ચાર શાસ્ત્રોને એક વાક્યતા કરીને નહીં કરવું આગળ જતાં પૂર્ણ જ્ઞાન થાય ત્યારે વાંગ માત્ર મણમ અર્થસ્ય રૂપત્વા વાંગ માત્ર મે પ્રમાણ ત્યારે સર્વવાણી માત્ર પ્રમાણ થઈ જાય છે પૂર્ણ જ્ઞાન થઈ ગયું પૂર્ણ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું ત્યારે વાણી માત્ર પ્રમાણ છે કારણ કે અર્થસ્ય ભગવદ રૂપત્વ દરેકનો અર્થ તો ભગવાન જ છે અર્થસ્ય ભગવદ રૂપત્વ કોઈ પણ વાણી બોલીએ લોકિક વાણી બોલીએ તો પણ તેનો અર્થ તો ભગવાન જ થાય છે એ જ્યારે હું પૂર્ણ જ્ઞાન થઈ ગયું ત્યારે તો વાંગ માત્ર મે પ્રમાણમ ત્યારે વાંગ માત્ર પ્રમાણ છે વાણી માત્ર પ્રમાણ છે પણ એ અવસ્થા નથી આવી જ્ઞાનની ત્યાં સુધી એત તો ચતુષ્ટયમ એક વાક્યતા આપણને પ્રમાણજનક ત્યાં સુધી આ આ ચાર જે છે એની એક વાક્યતાથી જ પ્રમાણ નક્કી કરવું તો આ પ્રમાણની વ્યવસ્થા છે કે પ્રમાણભૂત કોઈ પણ વિચાર જે છે એનું પ્રમાણ નક્કી કરવું જોઈએ એ પ્રમાણોના આધારે એ વાતનું સ્થાપન કરવામાં આવે છે એ એને પ્રકટ કરવામાં આવે છે એટલે કોઈ પણ જગ્યાએ અહીં અણુ માત્ર પણ પાખંડની ગંધ આ વાલ્લભ મતની અંદર ક્યાંય છે નહીં જે આક્ષેપ ઘણા લોકોએ જે મહાપ્રભુજીના વાલ્લભ મતને ન સમજવાના કારણે ઘણા લોકોએ આવા આક્ષેપો કરેલા છે કે અહીં આ પાખંડ ધર્મ છે વગેરે જેમ કે દયાનંદ સરસ્વતીના સત્યાગ પ્રકાશમાં જોઈએ તો પણ એ અજ્ઞાનતાનું પ્રદર્શન માત્ર છે અહીં એટલી પ્રમાણની સુંદર વ્યવસ્થા છે વિદા હાશ્રી વાક્યાની વાસૂત્રાની છે એ વહી સમાધિ ભાષા વ્યાસ છે પ્રમાણમ તો અને ઉદાહરણના રૂપમાં જોયું તો આગળ આપણે જ્યારે વિષય ચાલુ થશે અત્યારે સમજી લઈએ કે આજે અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ કે એ વાલ્લ્ય વેદાંતનો ઉપર ઉપરથી એ પ્રારંભિક પરિચય માત્ર છે જે આપણા ત્રણથી ચાર પેપર છે પેપરના અલગ અલગ અભ્યાસક્રમ આગળ શરૂઆત થશે ત્યારે આપણે એ વિષયમાં હેડિંગ પણ બાંધી દઈશું કે આ પ્રશ્ન આ આ જે છે પેપર એના આ વિષય સંદર્ભે આ વ્યાખ્યાન કે વર્ગ છે અત્યારે આપણે આપણા આ વિષયને પરિચયના રૂપમાં આપણે જરા ઉપર ઉપરથી એના જે બિંદુઓ છે એને આપણે સમજીએ છીએ એમાં પ્રમાણ વ્યવસ્થા સમજવા માટે તો જે કાંઈ વેદમાં સંદેહ ઉત્પન્ન થયો એ વેદના સંદેહનું જે નિવારણ જે છે એ ગીતા વાક્યોથી થાય અને ગીતામાં રહેલા સંદેહો જે છે એ તત્વસૂત્રથી નિરાકરણ થાય તત્વસૂત્રમાં સંદેહ કંઈક પ્રકટ થાય તો ભાગવતની સમાધિ ભાષાથી એનું નિરાકરણ કરવામાં આવે તો એ રીતે પ્રમાણની વ્યવસ્થા જે છે અને એના ઉપર આખો વાલ્લભ મત વાલ્લભ વેદાંત વાલ્લભ મત એ એના ઉપર જ આધારિત છે અને એ એ દ્વારા આપણે પણ વસ્તુ સમજવા માટે આ પ્રમાણની વ્યવસ્થાને સમજીને જ આગળ વધી શકાય અને આ પ્રમાણ ઉપર આધારિત છે હવે જે કાંઈ મુખ્ય મુખ્ય જે બિંદુઓ હોય છે વેદાંતમાં એની થોડુંક આપણે સમજ મેળવી લઈએ એમાં શબ્દો હોય છે બ્રહ્મ જીવ જગત તો આચાર ચરણના જે સંપ્રદાયના જે સિદ્ધાંતોના પ્રતિપાદિત પ્રતિપાદન કરનારા જે ગ્રંથો છે એને આપણે ત્રણ કેટેગરીમાં વિભાજીત કરી શકીએ તત્વોપદેશ કર્તવ્યો ઉપદેશ અને લીલો ઉપદેશ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરીએ તો તત્વોપદેશ પરક ગ્રંથો અહીં સર્વનિર્ણય શાસ્ત્રાર્થ સર્વનિર્ણય નિબંધ અણુભાષ્ય આપણે તત્વોના

હજી આપણો વિષય ચાલશે ત્યારે બધા જ સ્પષ્ટ થઈ જાય છતાં પણ પ્રશ્ન છે કે શુદ્ધાદ્વૈત સાકાર અખંડ એ મહાપ્રભુજીના વિચારને અખંડ બ્રહ્મવાદ પણ કહેવાય છે તો એક શુદ્ધાદ્વૈત સાકાર અખંડ ઓપ્શન હતા તેમાંથી અખંડ સાચો જવાબ હતો તે સાચું શું મહાપ્રભુજીનો જે બ્રહ્મવાદ છે અખંડ બ્રહ્મવાદ તરીકે નહીં પણ સાકાર બ્રહ્મવાદ તરીકે પ્રકટ છે અને સાકાર કે પહેલી અનુભૂતિ એવી થાય છે સખંડ સખંડાદ્વૈત ની અનુભૂતિ જે છે કે આ બધું જ બધું પણ દેખાઈ રહ્યું છે અને બધું પાછું બ્રહ્મ છે એ પ્રકારની જે અનુભૂતિ છે એ સખંડાદ્વૈત અનુભૂતિ કહેવાય છે અને અખંડાદ્વૈત અનુભૂતિ એટલે બ્રહ્મ સિવાય બીજું કંઈ ન દેખાવું બ્રહ્મ 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 બધું બ્રહ્માત્મક સિવાય કંઈ અલગ અનુભૂતિ ન થવી એવી જે અવસ્થા છે એ અખંડાદ્વૈતની અનુભૂતિ છે જેની માટે સમજવું હોય તો દરેકે દરેક વસ્તુ જે છે એ બ્રહ્મ છે આ પણ બ્રહ્મ છે આ પણ બ્રહ્મ છે દરેક વસ્તુનો પણ અનુભવ થઈ રહ્યો છે અને એની બ્રહ્માત્મકતા પણ આપણે સમજી રહ્યા છીએ એ સખંડાદ્વૈત અનુભૂતિ છે પણ બ્રહ્મ સિવાય બીજું કંઈ દેખાવવું જ નહીં બ્રહ્મ બ્રહ્મ ને બ્રહ્મજનો જ અનુભવ થવો એવી અનુભૂતિને શ્રી આચારણ કહે છે અખંડાદ્વૈત અનુભૂતિ જે આપણા કીર્તનોમાં પણ છે કે આગે કૃષ્ણ પાછે કૃષ્ણ ઇત કૃષ્ણ ઉત કૃષ્ણ જીત દેખો તીત કૃષ્ણ મયરી આ અખંડાદ્વૈતની અનુભૂતિ છે કૃષ્ણ સિવાય બીજો કોઈ અનુભવ નહોતો એ અખંડાદ્વૈતની અનુભૂતિ છે એટલે અખંડ બ્રહ્મવાદ નથી કહેવાતો પણ સાકાર બ્રહ્મવાદ કહેવાય સાચો શબ્દ આપણે ત્યાં સાકાર બ્રહ્મવાદ છે હવે કાલે આગલા આપણા વિષયમાં આપણે આગળ જે વિષયમાં જોયું કે બ્રહ્મ બ્રહ્મ વિશે કોઈ સંદેહ નથી કે બ્રહ્મ છે કે નહીં કારણ કે ઉપનિષદની અંદર બ્રહ્મનું જ વર્ણન છે એટલે વેદાદી શાસ્ત્રોને માનનારા બધા જ બ્રહ્મને તો સમજે જ છે માને જ છે પણ સૌથી વધારે મહત્વનો પ્રશ્ન એ છે જગતનું સ્વરૂપ બ્રહ્મનું સ્વરૂપ તો આપણે બ્રહ્મ કેવો છે આપણે જોઈએ જોયો છે કે બ્રહ્મના સ્વરૂપને જોયું કે બ્રહ્મ કેવો તો કહે છે સર્વવાદા અનાવસરમ નાના વાદાનું અનુરોધી તત્ તો આને અનંતમૂર્તિ તત્ બ્રહ્મ કૂટસ્થમ ચલમ એવ ચુદ્ધ સર્વધર્માણ વૃદ્ધ સર્વધર્માનામ આશ્રયમ યુક્તિ ગોચરમ બધા જ વૃદ્ધ ધર્મોનો એ આશ્રય છે એટલે સાકાર પણ છે નિરાકાર પણ છે એ કૂટસ્થ પણ છે ને ચલ પણ છે એ વ્યાપક પણ છે ને અંશ પણ છે એ સર્વ વિરુદ્ધ ધર્મોને પોતે ધારણ કરી શકે છે એનો આશ્રય બની શકે છે એવો વિરુદ્ધ ધર્માશ્રય છે અને યુક્તિ અગોચર છે સામાન્ય યુક્તિથી બ્રહ્મ સમજાતો નથી પણ એ અને ચલ પણ છે અને સર્વવાદાના અવસર છે કોઈ વાદને તમે એ બ્રહ્મને પૂરેપૂરો સમજાવી શકે નહીં પણ એ સર્વવાદને અનુકૂળ પણ એ બ્રહ્મ થઈ શકે છે એ બ્રહ્મ એ સર્વત્ર જે કાંઈ પણ પ્રકટ થઈ રહ્યો છે જે કાંઈ પણ છે એ બધું જ બ્રહ્મ જ છે આ સૃષ્ટિ જે છે એ બ્રહ્મમાંથી પ્રકટ થયેલી હોવાથી બ્રહ્મ જ છે એટલે કાલે આપણે ઈશાવાસી ઉપનિષદમાં પણ જોયું કે બધું બ્રહ્માત્મકતાનો બોધ ઉપનિષદ વારંવાર દરેક વસ્તુ બ્રહ્માત્મક છે એવો બોધ કરી રહી છે એટલે બ્રહ્મ ઉપનિષદ કરે છે ત્યાં બ્રહ્મ એટલે આપણે સમજીએ પણ બ્રહ્મ વિશે બહુ સંદેહ નથી બ્રહ્મ એક જ છે બ્રહ્મ જ છે બ્રહ્મ જ બધું બનેલો છે વગેરે તો બ્રહ્મના એકમેવાદિત્યતા એકમેવાદ્વિતીય બ્રહ્મ જે કીધું છે ઉપનિષદે કે એકમેવાદિત્ય અદ્વિતીયતા જે બ્રહ્મની જે છે એમાં તો કોઈ સંદેહ નથી પણ સંદેહ મોટાભાગે જે પ્રકટ થાય છે એ જગત વિશે પ્રકટ થાય છે તો જગત માટે અલગ અલગ મત છે કે તો એના માટે વાલ્લભ વેદાંત જગતને પહેલાં સમજાય છે પેલા આપણે જગતને સમજી જઈએ કારણ કે જગતની અંદર જ આ શાસ્ત્રો છે વેદ જે છે એ જગતમાં જ પ્રકટ થાય છે ભક્તિ છે જ્ઞાન છે કર્મ છે બધું જગતમાં છે તો જગતનો ડિનાય કરી દેશું આપણે જીવને માનશું બ્રહ્મને માનસું પણ જગતને જો આપણે અસ્વીકાર કરશું તો પછી જગતમાં રહેલા બધા જ જે આત્મકલ્યાણના જે માર્ગો જે છે એ બધાનો જ અસ્વીકાર થશે ઇનકાર થશે એટલે જગતને આપણે ત્યાં શંકરાચાર્યજી જગતને માયાથી નિર્મિત માનેલું છે માઈક એટલે કે માયાથી નિર્મિત માનેલું છે સાંખ્યવાળા એ પ્રકૃતિ નું આ પ્રકૃતિના સત્વરોતમ ગુણનું બનેલું આ જગત માત્ર છે એમ માને છે નૈયાયિકો એ પરમાણુઓથી બનેલું જગત માને છે મીમાંસકો જે છે એ સ્વતંત્ર એટલે કે અદૃષ્ટ દ્વારા પ્રકટ થયેલું માને છે અદૃષ્ટને કારણે જગત છે એવું માને છે બૌદ્ધો શૂન્ય રૂપ માને છે તો બધા જગત વિશે જે માન્યતા આપી રહ્યા છે તો મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણે ત્યાં કીધું છે કે એટલે માયા રહીતમ શુદ્ધમ ખાલી માયા રહીત જ શુદ્ધ આ બ્રહ્મ છે કે માયા રહીત છે જગત પણ બ્રહ્માત્મક છે માયા રહીત છે એટલું જ કહેવાનું તાત્પર્ય આપણા વાલ્લભ મત નથી પણ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે માયિકમ સગુણમ કાર્ય સ્વતંત્રંચેતી નહીં કથા તદેવ તત્પ્રકારેણતેર મતમ છે આચાર્ય કે અમારો મત છે વાલ્લભ મત ખાલી છે માત્ર વાલ્લભ મત એ શું છે તો કહે છે શ્રુતેર મતમ આ વેદનો મત છે ઉપનિષદનો સિદ્ધાંત છે કે માયિકમ શગુણમ કાર્યમ જે લોકો એમ કહે છે કેવલ માયાથી બનેલું આ જગત છે એ પણ શુતિનો મત અમારી દ્રષ્ટિએ શ્રુતિનો મત નથી સગુણમ એ સત્વરતમ ગુણોને કારણે બનેલું આ જગત છે કાર્યમ ઈશ્વરનું આ કાર્ય છે આ જગત તો અને સ્વતંત્ર છે જગત કોઈનું બનાવેલું નથી એ જગત જગત છે તો એ પ્રકારે મીમાંસકોનો મત છે પણ સાચો મત આ એક પણ શ્રુતિનો સાચો મત આ નથી શ્રુતિનો મત છે તદેવિ મતમ જે બ્રહ્મ જે છે જે બ્રહ્મ જે છે એ જ આ જગતરૂપ બન્યું છે એ શ્રુતિનો સાચો મત છે કારણ કે પૂર્ણસ પૂર્ણમાદાય અવશિષ્ય તે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ પૂર્ણમાદા પૂર્ણમે અવશિષ્ય ઓમ ઈશાવાષ્યમિદં ગુસર્પ યતકીન જગત ત્યાં જગત કેન તક તેને ત્યાં પણ આ ઉપનિષદોનો સ્પષ્ટ મત છે કે જે કાંઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આ જે કાંઈ પણ છે એ બ્રહ્માત્મક છે તો જગતની બ્રહ્માત્મકતા એટલે કે સત્યતા એ શ્રી આચાર્યના વાલ્લભ મતમાં અને એના માટે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે ખાલી અમારો વિરોધ માયાને કારણે જ નથી કે માઈક છે એટલા માત્રથી અમે એ જગતનો સ્વરૂપને સમજાવવા માટે ખાલી કેવલાદ્વૈ સાથે માયાવાદ સાથે જ અમારો વિરોધ છે એવું નથી પણ જે કાંઈ વેદના મતથી વિરુદ્ધ વ્યાખ્યા અર્થઘટન જે છે એ બધાથી અલગ શ્રી આચાર્યરણનો મત જે છે એટલા માટે શ્રી આચાર્યરણ કહે છે કે વેદ વિરુદ્ધ જેટલા પણ સિદ્ધાંતો જે છે કે જે જગતને બ્રહ્માત્મક નથી માનતા એ બધાની સામે આચાર્ય ચરણ કરે છે કે અમારો જે મત જે છે એ શ્રુતિનો મત છે કે પરમ બ્રહ્મ પોતે જ આ અક્ષર બ્રહ્મ જે છે એ પોતે જ આ બ્રહ્મ જે છે એ જગત રૂપ થયો છે તો એના માટે શ્રી આચાર્ય કહે છે અયં પ્રપંચો ન અયમ પ્રપંચો ન પ્રાકૃતઃ નાપી એ નાપી ના વિવર્તામા ના પરમાણુજન્ય ના દ્વારા જાતઃ કેન્ુ ભગવત્કાર્ય પરમ કાષ્ઠાપન વસ્તુ સાધ્ય તાદશોપી ભગવદ્રુપ તો શ્રી આચારનો આજે મત જે છે કે પ્રપંચો ભગવદ કાર્ય તદ્રૂપો માયા અભવત આચાર્ય જગત વિશે આજ્ઞા એક જ કારિકામાં આપણે સમજીએ કે જગત વિશે આચાર્ય શું આજ્ઞા કરે છે કે પ્રપંચો ભગવત્કાર્ય તદ્રૂપો માયા અભવત તત્ક્તિ આવિદ્યા તો જીવ સંસાર ઉચ જગત અને સંસારનો કઈક ભેદ છે જે મોટા ભાગના લોકો એ જગત જગતારનો ભેદ કરતા નથી ઘણા લોકો નથી કરતા સમજતા પણ નથી કે જગત અને સંસારને અલગ ગણવામાં આવ્યું છે શ્રી આચાર્ય આ એક જ કારિકાની અંદર આખા જગતના સ્વરૂપ ને જે સમજાયું છે કે પ્રપંચો ભગવત કાર્ય પ્રપંચ જે છે પ્રપંચ એટલે જગત આગળ આ વિષય ચાલશે ત્યારે આપણે લાલુ ભટ્ટજીનો જે ગ્રંથ જે છે પ્રમય રત્નાર્ણવ એ પ્રમય રત્નાર્ણવ અંતર્ગત પ્રપંચ વિવેક નામનો પહેલો ચેપ પહેલું ચેપ્ટર છે પ્રપંચ વિવેક ત્યારે એમાં વિસ્તારથી પ્રપંચ વિશે વિચાર વિસ્તારથી વિચાર કરશું પણ અત્યારે કે વેદાંતના જે મૂળભૂત બિંદુઓ હોય છે જીવ જગત બ્રહ્મ એમાં આપણે જગત વિશે થોડુંક આપણે સમજવું જોઈએ કે જીવ ભગવાનનો અંશ છે ચેતન છે બધા જ માને છે પછી એમાં પણ જીવ વિશે માઈક જીવને કોઈ માઈક નથી કહેતું ચેતના જે છે પણ જીવપણું જે છે એ માયાને કારણે થતી અનુભૂતિ હોઈ શકે છે પણ જે સૌથી વધારે ડિસ્પ્યુટેડ વિષય છે એ જગત વિષય હોય છે એમાં જગતમાં આપણો સ્પષ્ટ મત છે કે પ્રપંચો ભગવત કાર્ય જે પરમ કાષ્ઠાપન્ન વસ્તુ જે પરમ તત્ત્વ જે છે એમનું આ કાર્ય છે ખાલી કાર્ય છે એટલે કે એનાથી અલગ છે પોતે કરતા છે અને આ કાર્ય છે એ રીતે અલગ નથી પણ તાદશોપી ભગવદ રૂપ આ એ સાક્ષાત ભગવત રૂપ છે પોતાના સ્વરૂપથી જ આ જગતને પ્રકટ કરેલું છે અને માયા કીધું આ તો શંકરાચાર્યજીની વાત પાછી આવી ગઈ શંકરાચાર્ય કીધું કે માયાથી બનેલું છે જગત માયા સહિત જે બ્રહ્મ જે છે સબલ માયા સબલિત જે બ્રહ્મ જે છે ઈશ્વર છે એને જગતનું નિર્માણ કર્યું છે શ્રી આચાર્ય પણ કહે છે માયા અભવત તો માયા અભવત તો આપણે પણ કહે છે પણ માયા શું છે આપણે ત્યાં ભગવાનની સર્વરૂપ થઈ જવાની જે શક્તિ છે પોતાની અંદર રહેલી એ સર્વભવન સામર્થ્ય રૂપા જે માયા જે છે એના કારણે એ જગત રૂપ થાય છે એ સામર્થ્ય છે બ્રહ્મની અંદર રહેલું સામર્થ્ય છે બ્રહ્મની બહાર રહેલું કોઈ વસ્તુ એ નથી એટલે પ્રપંચો ભગવત કાર્ય સદરૂપો માયા અભવત માયા દ્વારા આ જગત ભગવાન પોતે જગતરૂપ થાય છે પોતાની અંદર રહેલી જે શક્તિ જે છે રૂપ સામર્થ્ય સર્વભવન સામર્થ્ય છે એના દ્વારા એ જગતના રૂપમાં એ પરિણત થાય છે એટલે માયાથી આ જગત રૂપ થાય બ્રહ્મ તો એના કારણે જગત માયિક બનતું નથી જગત પણ સત્ય રહે છે કારણ કે બ્રહ્મનું એ સામર્થ્ય છે જગત રૂપ બની જવાનું એક સામર્થ્ય એની અંદર સર્વભવન એક સામર્થ્ય છે એ માયા છે તો આપણે ત્યાં પણ માયા ભવત એમાં કોઈ વાંધો નથી પણ માયાનો કન્સેપ્ટ જે શાંકર વેદાંતમાં છે અને આપણા વાલ્લભ મતની માયાનો જે રોલ છે એમાં ત્યાં મિથ્યાપણું છે આપણે ત્યાં માયાથી પ્રકટ થાય છે છતાં પણ માયાએ પણ સત્ય છે ભગવાનનું સામર્થ્ય હોવાથી અને એ જગતનું નિર્માણ ભગવાન પોતાના આ સામર્થ્યના ઉપયોગથી કરે છે એટલે એ સામર્થ્ય પણ સત્ય છે અને એનાથી પ્રકટ થતું જગત પણ સત્ય રહે છે એટલે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કહે છે અયમ પ્રપંચો ન પ્રાકૃત ના પે પરમાણુજન્ય ના પી વિવર્તાત્મા ના પી અદૃ દ્વારા જાત આ જે છે તો મહાપ્રભુજી કહે છે આ પ્રપંચ જે છે એ પ્રાકૃત માત્ર નથી કદાચ સત્વરોત્તમ ગુણથી માનો તો પણ સત્વરોત્તમ ગુણ પણ બ્રહ્માત્મક હોય એ પણ બ્રહ્મ જ હોઈ શકે માયા માનો તો માયા પણ બ્રહ્મ હોઈ શકે પરમાણુઓ માનો તો પરમાણુ સ્વરૂપ પણ બ્રહ્મ હોઈ શકે કે બ્રહ્મ પરમાણુઓથી નિર્માણ કરે જગત પોતે પરમાણુરૂપ બની જાય એ માનવામાં પણ વાંધો નથી પણ જે કંઈ પણ છે એ બ્રહ્મ જ છે એ તો એની એકમેવા દ્વિતીયતા જે છે એ ખંડિત થઈ જશે જો આપણે એને પરમાણુને બ્રહ્મથી અલગ માનશું માયાને બ્રહ્મથી અલગ માનસું કાર્યને પણ બ્રહ્મથી જુદું માનશું તો એ પ્રકારથી શ્રી આચાર્ય ચરણના બ્રહ્મવાદની અંતર્ગત સાકાર બ્રહ્મવાદ અંતર્ગત જગત જે છે એ ખાલી પ્રાકૃત નથી જગત નથી પરમાણુ જનને ખાલી કે વિવર્તાત્મા વિવર્તાત્મા એટલે માયિક છે ખાલી ભાસ થઈ રહ્યો છે જગત જેવું કંઈક છે નહીં પણ અજ્ઞાન અવસ્થામાં ભાષિત થાય છે વિવર્તાત્મા નાપી અદૃષ્ટ દ્વારા જાત તો કિંતુ કાર્ય જે છે આ ભગવત કાર્ય છે અને ભગવત કાર્ય એટલે ભગવાન પાછા જે માયાથી જે બ્રહ્મ જ્યારે માયાથી સબલિત થાય છે ત્યારે ઈશ્વર કહેવાય છે એટલે એને ભગવાન કહેવામાં આવે છે એવું નહીં પણ મહાપ્રભુજી ભગવત કાર્ય કહેવાની સાથે સાથે માગ્યા કરે છે પરમ કાષ્ઠાપન્ન વસ્તુકૃતિ સાધ્ય કે પરમકાષ્ઠાપન્ન વસ્તુ જે પરમ બ્રહ્મ છે એની જ આકૃતિ છે ખાલી કૃતિ છે એટલું જ નહીં તાદશોપી ભગવદ્ રૂપ એ ભગવાનનું એવું એક સ્વરૂપ જ છે જગત પણ તો જગત પણ બ્રહ્માત્મક એ બ્રહ્મનું જ સ્વરૂપ છે એટલે આ જગત વિશે આપણો અભિપ્રાય એ છે કે ખાલી આ માયાને કારણે આપણો વિરોધ છે એવો નથી પણ એ ખાલી પ્રાકૃત માનવું બ્રહ્મથી અલગ માનીને એને ખાલી પ્રકૃતિથી બનેલું માનવું પરમાણુજન્ય માનવું ખાલી પરમાણુઓથી બનેલું માનવું વિવર્તાત્મા માનવું કે અદૃષ્ટ દ્વારા જે જગત જે છે બધાના કારણે છે એવું માનવું વગેરે જે કંઈ કહેવામાં આવે એના કારણે આ જગત છે એવું માનવું એ આપણો મત એ કે સાકાર બ્રહ્મવાદનો મત મત નથી આપણો છે પરમ વસ્તુ વસ્તુકૃતિ સાધ્ય તાદશોપી ભગવદ્ રૂપ તો પ્રપંચ જે ભગવદ કાર્ય પણ છે અને રૂપ પણ છે એ આપો જગત વિશેનો અભિપ્રાય જીવ તો જીવ વ્યાપક છે કુટસ્થ છે કે જીવ અંશ માત્ર છે તો જીવ જે છે ગીતા વાક્યથી સ્પષ્ટ થાય છે મમૈ વાંસો જીવલોકે જીવભૂતનાતના જીવ ભગવાનનો અંશ છે જીવ બ્રહ્મનો અંશ છે એટલે બ્રહ્માત્મક છે એટલે જીવ છે એ અને બ્રહ્મ વિશે તો આપણે વિચાર કર્યો જ છે એટલે આ જે પ્રારંભિક બિંદુ જે છે બ્રહ્મ જીવ અને જગત એના વિશે આપણે થોડી સમજ મેળવી હવે સંસાર શ્રી મહાપ્રભુજી એક જ કારિકાની અંદર માયાનો રોલ શું છે પણ આપણે ત્યાં બતાવી દીધો અને સંસાર જે છે એ મિથ્યા છે અને સંસાર ઉચ્ચતે સંસાર પ્રકટ થતો નથી કારણ કે સંસાર છે જ નહીં સંસાર એટલે હું અને મારું અહંતા મમતાત્મક જે સંસાર જે છે એ મિથ્યા છે જગત છે પણ જગતની સાથે અહંતા મમતાથી જોડાવવું જે છે એ સંસાર છે એને જીવનો સંસાર થાય છે સંસાર કહેવા માત્ર જ છે એટલે ત્યાં ઉચ્ચતે કીધું છે ત્યાં ભવતી નથી કીધું કે જાય તે નથી કીધું પણ એ સંસાર તો માત્ર ઉચ્ચતે જીવ સંસાર ઉચ્ચતે તો સંસાર એટલે અહંતા મમતાત્મક જે ગ્રંથિ છે અને એના કારણે એ જે અહંતા મમતાથી કોઈ જગતના કોઈ પદાર્થમાં જોડાવવું એ સંસાર છે જેમ કે ઘર છે ઘર સત્ય છે જગતનું અંદર ઘર છે પણ ઘર મારું છે એવું આપણે જે માની લઈએ છીએ એ આપણો સંસાર છે અને એને અવિદ્યાને માયાની જે શક્તિ જે અવિદ્યા છે અને એ અવિદ્યાના કારણે તો તત્શક્ત્યા અવિદ્યાતું જીવ સંસાર અશ્ય જીવ સંસાર ઉચ્ચ તે જીવનો જે સંસાર માત્ર જે છે એ અવિદ્યાને કારણે છે અવિદ્યા પછી માયાની શક્તિ છે એના કારણે એ જીવને સંસાર થાય છે અને સંસાર ખાલી કહેવા માત્ર છે અને સંસાર મિથ્યા છે જગત મિથ્યા નથી મિથ્યા એટલે શું મિથ્યા એટલે ન હોવું એવો અર્થ નથી મિથ્યા લોકો એમ સમજી કે ભાઈ ન હોવું એટલે મિથ્યા નહીં મિથ્યાનો અર્થ છે નથી સત નથી અસત નથી એ સદસત પણ એ સદસદ વિલક્ષણ કંઈક પદાર્થ જે છે શંકરાચાર્યનો મિથ્યાનો અભિગમ જે છે સદસદ વિલક્ષણ મિથ્યાત્વ તો સદસદ વિલક્ષણત્વમ કે સદ અને અસદની કેટેગરીમાં તમે એને ડિફાઈન ન કરી શકો એટલે જે વસ્તુ હોય નહીં પણ અજ્ઞાન અવસ્થામાં ભાષિત થાય અને પૂર્ણ જ્ઞાન જ્યારે સાચું જ્ઞાન થાય ત્યારે એ નીકળી જાય વચલા સમયમાં અજ્ઞાન અવસ્થાની અંદર જે કંઈ અનુભવ થાય જે પહેલાં પણ ન હોય અને જ્ઞાન અવસ્થામાં ફરી પણ નહીં રહે અને વચ્ચે અજ્ઞાન અવસ્થામાં જેનો કંઈક અનુભવ થશે એ મિથ્યા છે એને મિથ્યા કહેવામાં આવે છે તો આપણે એ રીતે જોઈએ તો પણ આપણો સંસાર જે છે એ સંસાર જેવું તો કંઈ છે જ નહીં કારણ કે બ્રહ્માત્મક છે બ્રહ્મરૂપ છે એમાં સંસાર જેવું કંઈ છે નહીં પણ આપણી અજ્ઞાનતાથી અવિદ્યાને કારણે આપણે માની લઈએ છીએ હું અને મારું એવું તો આપણે માનતા હોઈએ છીએ તો એ આપણી અજ્ઞાન અવસ્થામાં જે અનુભૂતિ થાય છે જે જ્ઞાન અવસ્થાની અંદર પાછું એ ફિલિંગ પણ નીકળી જતી હોય છે બ્રહ્મ જ્ઞાનની અવસ્થામાં તો એટલે અહીં સંસારની જે સાંસારિક જે આપણી વૃત્તિ જે છે એ મિથ્યા છે જગત મિથ્યા નથી એ આપણો જગત અને વિચાર છે આપણો સાકાર બ્રહ્મવાદ સાકાર બ્રહ્મવાદ બ્રહ્મ સાકાર છે કે નિરાકાર છે બ્રહ્મ સાકાર છે કે આ મોટો ઇસ્યુ છે કે સાકાર છે કે નિરાકાર છે તો સાકાર બ્રહ્મવાદ એટલે કે બ્રહ્મ સાકાર છે એટલું જ નહીં જેટલા પણ નામ અને રૂપો આ જગતની અંદર પ્રકટ થાય છે એ બધું જેટલા પણ આકારો જેટલા પણ નામ રૂપ જે છે બધા જ બ્રહ્મની અંદર રહેલા છે સાકાર બધા જ નિત્ય છે એટલે સાકાર બ્રહ્મવાદનો અર્થ એટલો જ નહીં કે બ્રહ્મ સાકાર છે પણ જે કાંઈ પણ બ્રહ્મમાંથી પ્રકટ થયેલા આકારો જે છે એ બધા જ બ્રહ્માત્મક છે જે કાંઈ નામરૂપો જે છે એ બધા જ બ્રહ્માત્મક છે અને બ્રહ્મની અંદર આ બધા જ નામરૂપો રહેલા છે એટલે સાકાર બ્રહ્મવાદનો અર્થ છે કે નામ અને રૂપ કોઈ એક સ્ટ્રક્ચર હોય એનું રૂપ છે એને આપણે કંઈક નામ આપતા હોઈએ છીએ કંઈક આપણે એને કન્સેપ્ટનો મનમાં વિચાર કરતા હોઈએ છીએ કે આ પ્રકારની આકૃતિ જે છે એને આ આ રીતે આપણે સમજી શકીએ પછી એને ખાલી ભાષામાં અલગ અલગ નામ આપી દેવામાં આવે અલગ વસ્તુ છે પણ મનની અંદર જે એની અંદર એક ઇમ્પ્રેસન હોય છે જે કન્સેપ્ટ હોય છે એને નામ કહેવાય છે જેમ કે આ પુસ્તક કયો બુક કહો જે કાંઈ કહેતા હોય અલગ અલગ ચોપડી કહો પણ એ જે આખો આ જે સ્ટ્રક્ચર છે આનું રૂપ છે અને એની માટે અંદર આપણા મગજમાં એની સાથે જોડાયેલું કોઈ નામ છે કોઈ કોન્સેપ્ટ છે આ રૂપનું તો એ નામ રૂપો બધા જ બ્રહ્મની અંદર છે બધા નિત્ય છે જેટલા પણ નામ રૂપો જે છે એ બ્રહ્મમાં છે એ બધા નિત્ય છે અને એ બધા જ બ્રહ્માત્મક છે એવો આ સાકાર બ્રહ્મવાદ છે એટલે ખાલી બ્રહ્મ જ સાકાર છે એવું નહીં જે બધાને આકાર સમર્પી શકે પોતે પોતાનો આકાર કેમ ન હોઈ શકે એમનો આકાર એ સવાલ છે જગત આખાને જે બધા આકારો જેમાંથી નિર્માણ પામેલા છે તે બ્રહ્મ ખાલી નિરાકાર જ હોઈ શકે નિરાકાર પણ હોઈ શકે કેવલ નિરાકાર જ ન હોઈ શકે નિરાકાર પણ થઈ શકે છે અક્ષર બ્રહ્મના રૂપમાં નિરાકાર પ્રકટ થાય છે પરબ્રહ્મના રૂપમાં સાકાર રૂપ પ્રકટ થાય છે તો જે જગત આખાને બધા જ નામ રૂપોને આકાર આપી શકતો હોય એ પોતે સાકાર કેમ પ્રકટ ન થઈ શકે બ્રહ્મ કેમ સાકાર ન હોઈ શકે એટલે સાકાર નિરાકારની અંદર કે બ્રહ્મ નિરાકાર પણ હોઈ શકે અને સાકાર પણ હોઈ શકે વિરુદ્ધ નામ આશ્રયમ વ્યક્તિ ગોચરમ તો સાકાર નિરાકારની અંદર પણ નિરાકારના નિરાકાર પણ હોઈ શકે બ્રહ્મ તો સર્વરૂપ હોઈ શકે અનંત મૂર્તિ હોવાથી તો સાકાર પણ છે નિરાકાર પણ છે પરબ્રહ્મના રૂપમાં પુરુષોત્તમના રૂપમાં એ સાકાર છે અને અક્ષર બ્રહ્મના રૂપમાં એ નિરાકાર રૂપથી એ પ્રગટ થાય તો સાકાર નિરાકાર સાકાર બ્રહ્મવાદની અંદર તો સાકાર અને નિરાકાર જે છે એની મોટી ચર્ચા વારંવાર થતી હોય છે બધે આપણે પણ જ્યારે જ્યારે વિષયો લેશું ત્યારે ઊંડાણથી પણ જ્યારે જ્યારે ચર્ચા કરશું પણ અત્યારે આપણે સમજવા પૂરતું એટલું કે આ બધા જે બિંદુઓના જે શબ્દો જે છે એ આપણા મગજમાં રહે થોડો થોડો પરિચય એનો આપણને થતો રહે એવી રીતે આ પ્રથમ આપણે બધો પરિચય આ વિષયો જે આવવાના છે એનો આપણે પરિચય મેળવીએ છીએ હવે આ જે બ્રહ્મવાદ જે છે એ બ્રહ્મવાદના આધારિત એક સાધના પ્રણાલી પણ સંપ્રદાયની અંદર હોય છે જે વાલ્લભ મતની અંદર જે સાધના પ્રણાલી જે છે એમાં ભગવત શરણાગતિ સમર્પણ ભગવત સેવા ભગવત સેવા અને કથા અને ભક્તિ તો એ પ્રકારે જે સાધના પ્રણાલી જે છે એના પણ આપણે ત્યાં વિષય છે અને આ જે અભ્યાસક્રમમાં ચાર ષોળસ ગ્રંથના ચાર ગ્રંથો જે છે એની અંદર લેવામાં આવ્યા છે તો સિદ્ધાંત મુક્તાવલી સિદ્ધાંત મુક્તાવલી છે વિવેક ધૈર્યાશય છે ભક્તિવર્તની છે તો એ ગ્રંથો આમાં આપણે અભ્યાસક્રમમાં છે તો એ સાધના પ્રણાલી જે છે એમાં શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ એ આપણી સાધના પ્રણાલી છે એમાં ભગવત શરણાગત થવું એ સાકાર બ્રહ્મવાદને પહેલા તો સમજી લઈએ અને પછી એ પરમ તત્વરૂપ જે છે એ આપણે ત્યાં કૃષ્ણ જે છે એ બ્રહ્મ પરમાત્મા ભગવાન એ કૃષ્ણ જ છે અને એ કૃષ્ણને શરણાગત થવું એ આપણે ત્યાં શરણાગતિનો સિદ્ધાંત છે કે કૃષ્ણને શરણમાં જવું એનો આશ્રય રાખવો એ આપણે ત્યાં શરણાગતિનો સિદ્ધાંત છે એક વિશેષતા એ છે કે આપણે પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને કહીએ છીએ છતાં પણ હજી આપણે ઓપન રાખીએ છીએ કે પરબ્રહ્મ ખાલી કૃષ્ણ જ હોય એવું જરૂરી નથી પરબ્રહ્મના રૂપમાં બ્રહ્મને પોતાની પરબ્રહ્મતા જે છે શિવના રૂપમાં પ્રકટ કરવી હોય તો પણ કરી શકે છે કોઈ દેવીના રૂપમાં કરવી હોય તો પણ કરી શકે છે બીજા કોઈ રૂપોમાં પણ દેવરૂપોમાં પણ એની પૂર્ણ બ્રહ્મતા પ્રકટ કરવી હોય તો કરી શકે છે પણ પ્રમાણ ચતુષ્ટયથી જોઈએ બધા જ શાસ્ત્રો નિચોડથી જોઈએ તો કૃષ્ણની અંદર જે પરબ્રહ્મતા જે છે એકદમ સ્પષ્ટ છે છતાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અમે કૃષ્ણને પરબ્રહ્મ માનીએ છીએ પુરુષોત્તમ માનીએ છીએ એનો મતલબ એવો નથી કે શિવ શૈવ લોકો જે શિવને પરમ તત્વ માનતા હોય તો એ ખોટા છે પાખંડી છે કે કોઈ અન્ય દેવરૂપને પરમ તત્વ માનતા હોય અને રૂપે એની ઉપાસના કરતા હોય શ્રી મહાપ્રભુજી આની માટે સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે બાલબોધની અંદર કે બ્રહ્મેવ તાદૃશમ યસમા સર્વાત્મક તયો નિર્દોષ પૂર્ણ ગુણતા તત જ શાસ્ત્ર જે જે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ રૂપે એ બ્રહ્મેવ તાદૃશમ એ બ્રહ્મ જ એ રૂપ ધારણ કરીને એ પ્રકટ ત્યાં થયો છે તો બ્રહ્મરૂપથી કોઈ એની ઉપાસના કરે તો એ પણ એને અક્ષર બ્રહ્મની કે સાહિત્ય આદિ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે એટલે આપણે ત્યાં શરણાગતિના સિદ્ધાંતમાં કૃષ્ણની દર્શનાગતિ આપણે કરીએ છીએ સાથે સાથે સૈદ્ધાંતિક રૂપમાં આપણે સ્વીકાર કરીએ છીએ કે જે બીજા સંપ્રદાયના અંદર જે પરમ પરમત રૂપે કોઈ દેવ રૂપને માનવામાં આવતું હોય શિવ વિષ્ણુ આદિ તો એ પણ બ્રહ્મ એવો પણ બની શકે છે પરબ્રહ્મતા એની કૃષ્ણના રૂપમાં જેમ પ્રકટ કરે એમ અન્ય દેવરૂપોમાં પણ એની પૂર્ણ પૂર્ણ બ્રહ્મતા એ પ્રકટ કરી શકે છે એટલે જે તત્વનું જો આપણે ચિંતન કરી રહ્યા છીએ આપણે ત્યાં પરમ તત્વ એ કૃષ્ણ છે એટલે એ કૃષ્ણની શરણાગતિ આપણે કરવી ત્યાર પછી એ કૃષ્ણને સમર્પિત થઈ અને એની સેવા કરવી એ આપણી સાધના પ્રણાલીનો એક હિસ્સો છે કે એને સમર્પિત થઈ કૃષ્ણને સમર્પિત થઈને આપણે પોતાના ઘરમાં એ કૃષ્ણની સેવા કરવી એ કૃષ્ણની કથા જે ભાગવત આદિ શાસ્ત્રોમાં વર્ણિત છે એક અને જે કંઈ પણ નામલીલા જે છે એ બધા જ શાસ્ત્રો કેતમાં એ કૃષ્ણની કૃષ્ણનું જ વર્ણન કરી રહ્યા છે કે વેદય સર્વે રાહમ એવ વેદ્યો ખરો વેદથી હું જ એમાં જાણવા જાય કે હું જ છું એટલે ખાલી ભાગવતપૂરતી જ આપણી કથા સીમિત નથી પણ દરેક શાસ્ત્રો જે છે એ કૃષ્ણનું જ વર્ણન કરી રહ્યા છે એટલે એ આપણી કથા છે અને એ સમર્પણપૂર્વક એ ભગવત સેવા કરી અને અંતે આવે છે કે આપણે ભક્તિ તો જે ભક્તિ જે છે મહાત્મ જ્ઞાનપૂર્વક સર્વતો અધિક સ્નેહ એ ભક્તિ છે તો એ સાધના પ્રાણી અંદર શરણાગતિનો સમર્પણ સેવા અને ભક્તિનો વિચાર કરવામાં આવે એમાં આપણા સોળસ ગ્રંથોમાંથી એ ગ્રંથો લઈ અને એનો સાધના પ્રાણીનો પણ એ વિચાર આગળ આપણે વિસ્તારથી કરશું તો આ બધા બિંદુઓ જે છે પ્રારંભિક રૂપમાં આપણા વાલ્લભ મતને સમજવા માટે આ બધા જ બિંદુઓ પર આપણે થોડું પરિચયના રૂપમાં અત્યારે વિચાર કરી રહ્યા છે અને આગળ જતા આ અભ્યાસક્રમ જે છે એ આપણે નિયમિત ચાલશે એમાં આપણા વિષયોને શાસ્ત્રાર્થ પ્રકરણ પ્રમેય રત્નારણવરના ત્રણ વિવેક સોળસ ગ્રંથ એમાંથી ચાર ગ્રંથો તો સિદ્ધાંત રહસ્ય છે સિદ્ધાંત મુક્તાવલી છે ભક્તિવર્ધની ચતુશ્લોકી આ ચાર ગ્રંથો જે છે એ લેવામાં આવ્યા છે અને એ આપણે જે જ્યારે જ્યારે વિષય ચાલશે ત્યારે એ સમજશું તો આ બધાને ખૂબ ખૂબ વધાય અને બધાનું સ્વાગત છે કે આ વલ્લભ વેદાંત અભ્યાસક્રમમાં બધાએ જોડાયા છે અને બધા એનું અધ્યયન કરવા માટે ઉત્સુક છે સાથે મળીને આપ બધા જ આ વલ્લભ સિદ્ધાંતોનું અધ્યયન કરશું